સાહેબના મહરમ ઇમામ સચ્ચાઈ ખાતર અને ઈસ્લામની જીવંત રાખવા પોતાના બતેર સાથીઓ સાથે સામે કરબલાના મેદાનમાં સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરશા રહી લડાઈ લડી શહીદી વહરી લીધી હતી સચ્ચાઈ ખાતર પોતાના સમગ્ર પરિવારને ગુમાવી દીધો હતો તેની યાદમાં આજે ડીસામાં ડોલીવાસ્તી જોહરની નમાજ બાદ તાજિયાનું જુલુસ નીકળ્યું હતું જે જુલુસ લેખરાજ ચાર રસ્તા થઈ સરસ્વતી હોટેલ થઈ ગાંધી ચોક જૂની પોલીસ લાઈન થી મીરા મોહલ્લા થઈ ત્રણ બત્તી અખર ચોક થઈ કબ્રસ્ત ડીસાની તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ કુરાન ખવાની નિયાઝ શરીફ વેચી દુઆગો ગુજારી હતી જ્યારે હજારો મુસ્લિમ બિરાદરોએ તેમની યાદમાં સતત બે દિવસ સુધી રોજા રાખી ઇબાદત ગુજારી હતી જુલુસમાં ઠેર ઠેર યુવાનોએ બે ગલમાંથી સોય આરપાર તથા ટ્યુબલાઇટ ફોડી શરીર પર ચપ્પાના ના ઘાતર મારી તથા લાકડીના કરતબ અજમાવતા યુવાનો નજરે પડ્યા હતા શોક અને સહાદતના પર્વ એટલે મોહરમ નિમિત્તે આઠ તારીખે નીકળ્યા હતા આ પ્રસંગે મોદી સમાજ દ્વારા ઠેઠે રોડ પર પાણી છાંટી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે હઝરત સૈયદ મોહમ્મદ અલીબાબા તથા હઝરત સૈયદ હસન અલીબાબા સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી દુઆઓ ગુજારી હતી જ્યારે બઝમે સગરી તથા ઇન્સાનિયત હોસ્પિટલ દ્વારા દર્દીઓને ઇમરજન્સી સુવિધા આપવામાં આવી હતી રિપોર્ટ પરઠક કડીસા બનાસકાંઠા